હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓલ ઇન અવર એચસી ગાંધી જીસીએ કોલેજ બોટાદ હાઉ આર યુ યસ આઈ હોપ ઓલ આ ફાઇન ટુડે વી વિલ સી હોમવર્ક સોલ્યુશન આજે આપણે શું જોવાનું છે હોમવર્ક સોલ્યુશન શેનું હોમવર્ક તો મેં તમને જ્યારે લાસ્ટ ટાઈમ આ હોમવર્ક આપ્યું હતું આ ધીસ વન ટેન સેન્ટેન્સ આપ્યા હતા એને તમારે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં

હવે આમાં કાળ દર્શક શબ્દ જોવો સૌથી પહેલા શું આપ્યું છે આ અમે તમને એક શીખવાડ્યું તું ઓકે એવરીડે મીન્સ સાદો વર્તમાન કાળ હવે ઇન્વાઇટનું વર્તમાન કાળનો હકારની વાક્ય રચના શું છે તો કે હી વત્તા ક્રિયાપદને એસ કે ઈ હવે હી છે ત્રીજો પુરુષ એ ક્વચન એટલે ક્રિયાપદને શું લાગે એસ કે ઈ તો તો નું શું થઈ જાય છે ઇન્વાઇટ મી એવરી ડે આ હકાર થયો હવે એનું ને એનું શું કરવાનું અહિયાં નકારકરણ તો નકારમાં શું થાય હી હિ છે કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે શું આવે અહિયાં 1s હી ડઝ નોટ ઇન્વાઇટ મી એવરી ડે ઓકે આ થયો નકાર નોટ મૂક્યો એટલે શું થઈ ગયું નકાર અહિયાં આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ મૂકીએ એટલે અહિયાં કયું રૂપ આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે હવે આનું શું બનાવવાનું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તો એમાં શું આવે ડઝ હી ઇન્વાઇટ મી એવરી ડે આ હી ડઝ હતું એનું ડઝ શું લઈ લેવાનું આપણે આગળ લઈ લેવાનું ડઝ હી ઇન્વાઇટ મી એવરી ડે અને લાસ્ટમાં કમ્પલ્સરી શું મુકવાનો ક્વેશ્ચન માં આ હતું તો પ્રેઝન્ટ ટેન્સ આ 3s ની વાત થઈ પ્રેઝન્ટ ટેન્સ ની હવે ત્રણ સેવા બનાવવાના પાસ્ટ ટેન્સ માં તો પાસ્ટ ટેન્સ માં પહેલા કાળ દર્શક શબ્દ બદલાવો પડે એવરી ડે છે અહિયાં મેં શું કર નાખ્યું યસ્ટર ડે ઓકે હવે શું થાય હી ઇન્વાઇટ નું ભૂતકાળ રૂપ શું થાય ઇન્વાઇટેડ મી અને પછી યસ્ટર ડે આ થયું હકાર હવે આનું નકાર કરીએ તો શું થાય હી ડીડ નોટ અને પછી ક્રિયાપદનું નું મૂળ રૂપ ઇન્વાઇટ મી યસ્ટર ડે ઓકે આનું પ્રશ્નાર્થ કરું એટલે ડીડ ક્યાં આવી જાય આગળ આવી જાય ડીડ હી ઇન્વાઇટ મી યસ્ટર ડે

ઓકે હવે આ હકાર થયો હવે નીચે આપણે શું કરીશું નકાર નકારમાં ત્રીજો પુરુષ એક વચન છે કરતા એટલે શું આવે ડઝ शी ડઝ નોટ પ્રિપેર ટી ডেইলি અહીંયા કયું રૂપ આવે ક્રિયાપદનું મૂળ રૂપ આ તો નકાર હવે આનું આપણે પ્રશ્નાર્થ કરીએ તો ડઝ ક્યાં આવી જશે આગળ ડઝ शी પ્રિપેર ટી ডেইলি અને લાસ્ટમાં શું મૂકવાનું ક્વેશ્ચન માર્ક ઓકે હવે આનું પ્રેઝન્ટ ટેન્સ છે હવે આપણે શું જોવાનું છે આ પાસ્ટ ટેન્સમાં તો પાસ્ટ ટેન્સમાં શું આવે તો ડેઈલી છે એમાં કાળ દર્શક શબ્દો મારે ચેન્જ કરવાનો ડેઈલી ની જગ્યાએ શું મૂકું છું હું યસ્ટરડે ઓકે તો અહીંયા પ્રિપેર નું શું થઈ જાય ભૂતકાળ નું રૂપ પ્રિપેર્ડ शी પ્રિપેર્ડ ટી યસ્ટરડે આ હતું હકાર હવે આનું મારે શું કરવાનું નકાર તો શું થાય शी ડીડ નોટ પ્રિપેર ટી યસ્ટરડે ઓકે હવે આનું મારે પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડ ક્યાં આવી જાય આગળ ડીડ શી પ્રિફર ટી યસ્ટરડે અને પછી શું લઈ લેવાનો ક્વેશ્ચન માર્ક આ થયું સેકન્ડ સેન્ટેન્સ ફિનિશ હવે આપણે જોઈએ થર્ડ થર્ડ માં શું છે શી ડેશ ક્રિકેટ એવરી સન્ડે ચલો કાળદર્શક શબ્દો શું છે એવરી સન્ડે એવરી વાળા બધા એટલે કયો કાળ થયો સાદો વર્તમાન કાળ હવે ચલો સી છે એટલે શું આવે છે અહીંયા ત્રીજો પુરુષ એકવચન ઓકે એટલે પ્લે નું શું થઈ જાય પ્લેસ ઓકે હવે આનું હકાર છે હવે નકાર જોઈએ તો શું આવે ત્રીજો પુરુષ એકવચન છે કરતા એટલે શું આવે ડુ કે ડસ ડઝ આવે ડુ ના આવે નહીં એટલે શું મુકવાનું शी ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી સન્ડે ઓકે હવે આનું આપણે પ્રશ્નાર્થ કરીએ તો ડસ ક્યાં આવી જાય આગળ

હવે પનીશ છે અહીંયા શું આપ્યું છે ધ ટીચર એટલે ત્રીજો પુરુષ એક વચન પનીશને ક્રિયાપદને એસ કે ઈ એસ લાગે હવે જો પાછળ શું આપ્યું છે એસ એચ એટલે ક્રિયાપદને શું લાગે છે ઈ એસ વાળું રૂપ ઈ ના નિયમ યાદ છે ને એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ અને એક્સ એને આવતા હોય તો શું મૂકવાના ઈ એસ તો ધ ટીચર પાનિશ મી ડેલી

ધ ટીચર ડીડ ડીડ નોટ નોટ ઇન લાસ્ટ ઓકે એટલે શું શું થઈ સાદો ભૂતકાળ હવે મારે કરવાનું આગળ લઈ લેવાનું એટલે શું થઈ જાય પ્રશ્નાર્થ ડીડ ધ ટીચર ઇન ધ લાસ્ટ અહીંયા આપણે ફોર્થ સેન્ટેન્સ નું પણ હકાર નકાર બંનેમાં થઈ ગયું હવે આપણે જોઈએ ફિફ્થ ફિફ્થ વન માં શું છે शी डैश ધ રૂમ યસ્ટરડે ચલો આ યસ્ટરડે આવ્યો એટલે કયો કાળ થયો સાદો ભૂતકાળ તો હવે સ્વીપ છે એનું ભૂતકાળનું રૂપ શું થાય સ્વેપ્ટ શું થશે સ્વેપ્ટ આમાં છે ને ભૂલ પડી છે અમુક લોકોને આમાં ઘણા લોકો ને ભૂલ પડી છે સી સ્વેપ્ટ ધ રૂમ યસ્ટરડે ઓકે હવે શું થયું મારે આ હકાર થયું હવે નકાર કરવું હોય તો શું મૂકવાનું ખાલી ડીડ she did not swab the room yesterday એટલે મારે શું થઈ ગયું અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ અને અહીંયા did મૂક્યું એટલે આ સાદો ભૂતકાળનો નકાર હવે આનું પ્રશ્નાર્થ કરવું હોય તો did ને ક્યાં લઈ લેવાનું મારે આગળ did she swab the room yesterday આ થઈ ગયું સાદો ભૂતકાળ ફિનિશ હવે મારે સાદો વર્તમાનકાળ ચાલુ કરવાનો તો એમાં શું આવે યસ્ટરડે ની બદલે મારે શું કરી નાખવાનું ત્યાં

તો શું લાગે અહીંયા સી છે એટલે 10 સી ડઝ નોટ સ્વેપ ધ રૂમ ডেইলি ઓકે હવે આનું પ્રશ્નાત કરવું હોય તો ડઝ ને ક્યાં લઈ લેવાનો આગળ ડઝ સી સ્વેપ ધ રૂમ ডেইলি ઓકે આ આપણો ફિફ્થ સેન્ટેન્સ આયા કમ્પ્લીટ હવે આપણે નેક્સ્ટ જોઈએ 6 વન ધ ડેશ ધીસ બ્રિજ લાસ્ટ યર ચલો લાસ્ટ યર એટલે કયો કાળ થયો સાદો ભૂતકાળ હવે સાદો ભૂતકાળ છે તો બિલ્ડ નું ભૂતકાળનું રૂપ મૂકવાનું આ તો આવડે તો ભૂલ પડી છે બિલ્ડ નું ભૂતકાળનું રૂપ શું છે બિલ્ટ શું છે બિલ્ટ ઓકે હવે લાસ્ટ ઇયર છે એટલે આપણને આઈડિયા આવી ગયો સાદો ભૂતકાળ આ હકાર થયો હવે આનું નકાર કર્યું હોય તો શું મૂકવાનું ખાલી ડીડ they did not build this bridge last year okay હવે આનો પ્રશ્ન જ કરવો હોય તો did ને ક્યાં લઈ લેવાનો મારે આગળ તો શું થાય છે did they did they build this bridge last year અને કો લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક ઓકે આ થઈ ગયો મારો સાદો ભૂતકાળ પૂરો હવે મારે શું લેવાનું આમાંના માં વર્તમાનકાળ તો શું આવે તો કે જો અહીંયા લાસ્ટ યર છે એની બદલે મારે શું સુરક્ષણ નાખવાનું એવરી યર ઓકે એટલે સાદો વર્તમાનકાળ હવે અહીંયા શું આપ્યું છે ધ એટલે કે ત્રીજો પુરુષ બહુવચન સૂત્યું બહુવચન બહુવચન હોય એટલે ક્રિયાપદ નું કયું રૂપ મુકવાનું મૂળ રૂપ એટલે શું આવે ધ બિલ્ડ ધીસ બ્રિજ એવરી યર ઓકે હવે આનું મારે પ્રશ્ન સોરી હકાર થઈ ગયો હવે નકાર કરું છું તો ધ ની જોડે શું આવે ડુ કે ડઝ

અમિત ડેશ ધ ઓલ્ડ મેન યસ્ટરડે ચલો યસ્ટરડે આવ્યું એટલે શું થયું સાદો ભૂતકાળ હવે અહીંયા શું કે છે અમિતે હેલ્પ કરી તો ભૂતકાળનો હેલ્પ નું રૂપ શું થશે ઈડી લાગે હેલ્પ અમિત હેલ્પડ તમે બોલો ને હેલ્પડ તો હેલ્પડ બોલવાનું નહીં હેલ્પ અમિત હેલ્પ ધ ઓલ્ડ મેન યસ્ટરડે આ થયું હકાર હવે આનું મારે શું કરવાનું છે નકાર કરવાનું તો નકારમાં શું થશે ડીડ

નકાર કરવાનું નકારમાં જુઓ તો હેલ્પ હેલ્પ સોરી અમિત અમિત છે એટલે શું આવે ત્રીજો પુરુષ એક વચન ડઝ આવશે તો શું મૂકવાનું ડઝ નોટ હેલ્પ ધ ઓલ્ડ મેન ઓલવેઝ ઓકે હવે આનું પ્રશ્નાર્થ કરવું હોય તો ડઝને ક્યાં લઈ લેવાનું મારે આગળ તો શું આવે ડઝ અમિત હેલ્પ ધ ઓલ્ડ મેન ઓલવેઝ ઓકે અહીંયા આપણું સેવન્થ નંબરનું સેન્ટેન્સ કમ્પ્લીટ હવે આપણે નંબર 8 જોઈએ શું છે આઈ ડેશ ધીસ ટોપિક ડેઈલી ચલો કયો કાર્ડ છે તમે મને કયો સાદો વર્તમાન કાળ ડેઈલી એવું એટલે હવે આઈ છે એ શું થયું પ્રથમ પુરુષ એક વચન ફર્સ્ટ પર્સન છે એટલે ક્રિયાપદનું નું મૂળ રૂપ ટીચ નું ટીચ આઈ ટીચ ધીસ ટોપિક ડેઈલી આ હકાર થયો હવે નકાર કરવું હોય તો આઈ ની જોડે શું આવે ડુ કે ડઝ

હવે ટીચ નું ભૂતકાળ નું રૂપ આપણને આવડવું જોઈએ ઈ બુક વાંચીએ તો જ આવડે આ ઘણા ને ભૂલ પડી છે આમાં ઈડી લગાઈ દીધું છે બધામાં ઈડી લાગે નહીં તો શું આવે આઈ ઓ ટીચ નું ભૂતકાળ નું રૂપ શું છે ટચ આઈ ટચ ધીસ ટોપિક ઇન ધ પાસ્ટ ઓકે હવે આ હકાર નું નકાર કરવું હોય તો શું મૂકી દેવાનું ડીડ નોટ આઈ ડીડ નોટ ટીચ ધીસ ટોપિક ઇન ધ પાસ્ટ હવે આપણે પ્રશ્નાર્થ હોય તો ડીડને મારે ક્યાં લઈ લેવાનો આગળ ડીડ આઈ ટીચ ધીસ ટોપિક ઇન ધ પાસ્ટ ઓકે અહીંયા આપણે 8 નંબર નું ફિનિશ હવે આપણે નંબર 9 જોઈએ સૂચ છે નંબર 9 આઈ ડેશ ધીસ લેટર 2 મન્થ અગો ચલો 2 મન્થ અગો આવ્યો એટલે કયો કાળ થયો સાદો ભૂતકાળ હવે રાઈટ નું ભૂતકાળ નું રૂપ આવડવું જોઈએ શું થાય રોટ રોટ રાઇટ હવે હું ડી આગળ લઈ લો એટલે શું થઈ જશે પ્રશ્ન ટુ મંથ અ

હવે આનું પ્રશ્નાર્થ કરવું હોય તો ડુ ક્યાં આવી જશે આગળ ડુ આઈ રાઇટ ધીસ લેટર યુઝવલી લાસ્ટમાં શું મૂકવાનું ક્વેશ્ચન માક હવે હું ટેન નંબરનું અને લાસ્ટ જોઈ લઈએ શી ડેસ ફ્રેન્ચ લેંગ્વેજ ડેઇલી ચાલો પારદર્શક શબ્દ શું આવ્યો ડેઇલી એટલે સાદો વર્તમાન કાળ હવે શી છે શું થયું થર્ડ પર્સન સિંગ્યુલર એટલે લર્નનું

ફ્રેન્ચ લેંગ્વેજ એગો છે એટલે શું થયું સાદો ભૂતકાળ ભૂતકાળ છે તો લર્ન નું ભૂતકાળ નું રૂપ શું થાય છે લર્ન્ડ લર્ન નું ભૂતકાળ નું રૂપ લર્ન્ડ शी લર્ન્ડ ફ્રેન્ચ લેંગ્વેજ એગો ઓકે આહકાર હવે મારે નકાર કરવું હોય તો શું મૂકવાનું ડીડ शी ડીડ નોટ લર્ન્ડ ફ્રેન્ચ લેંગ્વેજ એગો એકવાર મેં અહીંયા ડીડ ભૂતકાળ નું રૂપ મૂક્યું એટલે અહીંયા ક્રિયાપદ નું કયું રૂપ મૂકવાનું

તમે ધીમે ધીમે જયારે લર્ન કરશો રોજની પાંચ દસ મિનિટ એની માટે તો તમને આવડી જશે ઓકે અહીંયા આપણા બે કાળ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયા છે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને ટુ બી વર્બ્સ ક્યાં યુઝ થાય છે એનો વિડીયો મૂકી દઈશ ઓકે થેન્ક યુ કીપ લર્નિંગ બાય